કાલગુણીબેન જિલ્લા પંચાયતના સભ્ય પધાર્યા, હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગલાટી વધાવીએ. એક સ્થાન પર બેસીને કથા સાંભળવાથી 12 જ્યોતિર્લિંગના દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. અને પહેલું જ્યોતિર્લિંગની વ્યાસજી પ્રયાગ તીર્થની અંદર શંકરાદિક ઋષિ મુનિઓને પ્રારંભ કરે છે કે પહેલું જ્યોતિર્લિંગ એનું નામ સોમનાથ છે. ગુજરાતની અંદર સમુદ્રના તટ પર આવેલું પ્રભાસ ક્ષેત્રની અંદર પ્રાચીન પીપળાની નજીક આવેલું કોઈ જ્યોતિર્લિંગ હોય તેનું નામ સોમનાથ છે. સોમનાથ નો અર્થ પહેલા અર્થ સમજાવી અને કથાને આગળ કરીશ. વ્યાસ શ્લોકો દ્વારા એક એક શબ્દનું વર્ણન કરીશ. સોમ એટલે ચંદ્ર, સોમ એટલે ચંદ્ર, અને નાથ એટલે એના 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 ભગવાન ચંદ્રના નાથ. ચંદ્ર એટલે સોમ, નાથ એટલે ભગવાન, એટલે એક એનું પ્રથમ નામ પડ્યું છે સોમનાથ. સોમનાથની ભૂમિ અને પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. વ્યાસ બોલે છે, શું બોલે ભાવર પ્રેમથી, દક્ષ મહારાજે ચંદ્રને પ્રણામ આપી છે. ચંદ્ર એટલે એના બે અર્થ થાય, ભગવાન સૂર્ય પછી આવે ચંદ્ર, અને બીજું કે જે રાશિની અંદર જે રાશિમાં જન્મ થાય ને એ રાશિનો ચંદ્ર કહેવામાં આવે છે. 27 દીકરી, દક્ષ મહારાજ ને 27 દીકરી, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, કેટલી દીકરી છે? 27 દીકરી. એટલે હું કાયમ બોલું કે જેના ઘરે દીકરીનો જન્મ થાય ને એને ભગવાનની કૃપા સમજવી, એટલું યાદ રાખજો સાહેબ. એક દીકરી નહીં, દીકરીઓ નવ દુર્ગા, સોળ પૂજા, સોળક ચાર, ચોસઠ જોગીણીઓ, એને મહાબોલી છે. જેના ઘરે આવતો દિવસ હોય એના ઘરે દીકરીનો જન્મ થાય. અને એ ચંદ્ર મહારાજ, એ દક્ષ મહારાજ, એ 27 દીકરીઓ, એના એને આપણે હિન્દુ ધર્મના પંચાંગમાં નક્ષત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નક્ષત્ર. અશ્વની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃક્ષિષા, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વસાધા, ઉત્તરસાધા, આ 27 નક્ષત્રો છે. એ દક્ષ મહારાજની દીકરીઓ છે. અને એ દક્ષ મહારાજે 27 દીકરીઓને ચંદ્રને પરણાવી છે. વિદ્વાનોને થોડું મનિયા નાખીને કથા સાંભળજો. એક દીકરી નહીં, વરરાજો એક, દીકરી કેટલી? 27. દક્ષ મહારાજે 27 દીકરીને ચંદ્રને પરણાવીને ચંદ્રને કીધું કે હે ચંદ્ર, હું આ 27 દીકરીનો હાથ તારા હાથમાં સોંપું છું. ચંદ્ર લગ્ન થયા, થોડા દિવસો રહેવા લાગ્યો, પણ બન્યું એવું કે 27 માંથી એક દીકરીનું નામ હતું રોહિણી. શું નામ હતું? રોહિણી. ભગવાન કૃષ્ણનો જન્મ જે નક્ષત્રમાં થયો છે એનું નામ રોહિણી છે. ચંદ્રને 27 દીકરી પરણાવી, પણ એમાં 26 દીકરીઓનો અનાદર થતો હતો, અપમાન થતું હતું. ચંદ્રને 27 પત્નીઓ, 26 ને પ્રેમ ન કરે, ફક્ત રોહિણીને જ પ્રેમ કરે.
पतित्वनो भाव, पतित्वनो प्रेम, पतित्वनो प्रवत फक्त रोहिणी साथे वर्ताव करे। सहनशीलता घटी, सहनशीलता पूरी थई, 26 દીકરીઓ એ તમામ દીકરીઓ પોતાના પિતાના દરબારમાં જાય છે, દક્ષ મહારાજના દરબારમાં જાય છે, દક્ષ મહારાજના દરબારમાં જાય, દક્ષ મહારાજ દીકરીઓને આવવાનું કારણ પૂછે, દીકરીઓ બોલે કે હે પિતાશ્રી દુઃખ આવ્યું છે, આ માટે તારા આંગણે આવી છે, અને દુઃખ એવું છે ને પિતાશ્રી કે એ તો અમે સહન કરી લઈએ, પણ દુઃખ એવું છે દક્ષ મહારાજના રૂવાટા ઉભા થયા, કારણ કે દીકરીના ઘરે એક નાનું પણ દુઃખ હોય તો દીકરીનો પિતા સહન કરી શકે નહીં, દક્ષ મહારાજ ઉભા થયા, બોલો શું દુઃખ આવ્યું છે, 26 દીકરીઓ બોલી, એક નથી આવી, 26 આવી, છવ્વીસ દીકરીઓ બોલી, એ પિતા તમે અમને 27 ને પરણાવી છે, પણ બંને બને છે એવું કે અમારો પતિ 26 ને પ્રેમ નથી કરતો, અને અમારામાંથી એક જ અમારી બહેન રોહિણીને જ પ્રેમ કરે છે, રોહિણીને જ પ્રેમ કરે, રોહિણીને માન આપે, રોહિણીને સન્માન આપે, આપેનો મને વાંધો નથી, પણ અમારું માન સન્માન યોગ્ય જળવાવું જોઈએ। દક્ષ મહારાજ ચંદ્રને બોલાવે, ચંદ્રને બોલાવીને વાત કરે કે હે ચંદ્ર, તને મેં દીકરો, તને જમાય નથી સમજ્યો, તને મેં દીકરો સમજ્યો, મેં તને 27 દીકરીઓ પરણાવી, તું સર્વને સરખો પ્રેમ આપ। ચંદ્ર સમજી ગયો, 27 દીકરીઓને લઈ ગયો અને બરાબર 27 પત્નીઓ સાથે પાછો રહેવા લાગ્યો। થોડો સમય ગયો અને થોડો સમય ગયો પછી જે પહેલાનો સમય હતો એ પાછો આવી ગયો, ફક્ત રોહિણીને જ પ્રેમ કર્યો। 26 દીકરીઓનો આત્મા બળે, આંખમાંથી આંસુ પાડે, રુદન કરે, કહે તો કોને કહે, પોતાનાનું દુઃખ છે, પાછા પિતાના દરબારમાં જાય છે। દક્ષ મહારાજે જોયું, આ વખતે કશું જ બોલ્યા વગર, દક્ષ મહારાજે ચંદ્રને સમજાવ્યા વગર 26 દીકરીઓની ફરિયાદ સાંભળી, હાથમાં પાણી લીધું, અને જેવું પાણી લીધું ના એવું દક્ષ મહારાજે 26 દીકરીઓને જોઈને દક્ષ મહારાજને ક્રોધ આવ્યો, હાથમાં પાણી લીધું અને દક્ષ મહારાજે શ્રાપ દીધો કે મારા જમાઈ ચંદ્રને ક્ષય રોગ લાગુ પડે। કયો રોગ? ક્ષય, ચંદ્રને ખબર પડી કે મને દક્ષ મહારાજ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે, ચંદ્રની ઊંઘ હરામ થઈ, ભરવા લાગ્યો, વિચાર કરવા લાગ્યો, જાઓ તો કોની પાસે જાઓ, ભૂલ થઈ છે પણ ક્યાં જાઓ। ચંદ્ર દોડતો દોડતો બ્રહ્માજી પાસે ગયો, હે બ્રહ્મા જગન્નાથ, હે બ્રહ્માજી તમને પ્રણામ કરું, મને બચાવો, મને 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 દક્ષ મહારાજે ક્ષય રોગનો શ્રાપ દીધો છે। બ્રહ્માજી કહે હું ન બચાવી શકું, વિષ્ણુ પાસે જા। ચંદ્ર વિષ્ણુ ભગવાન પાસે ગયો, સંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાંધારમ નરસુ સમ્યગવર્ણન સુભાંગનમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણ સર્વલોકે એકનાથનમ। વિષ્ણુ ભગવાન પાસે ગયો, વિષ્ણુ ભગવાન કે હું પણ બચાવી ન શકું, પણ અહીં એક વાક્ય બહુ સુંદર મળે છે કે કોઈ પણ રોગમાંથી મુક્ત કરનારો દેવ હોય ને તો એ દેવનો દેવ મહાદેવ જ છે, એટલું યાદ રાખજો સાહેબ। શરીરની પીડામાંથી મુક્ત કરનારો દેવ હોય મહાદેવ છે। કદાચ અમારા બ્રાહ્મણો પર કોઈનો ફોન આવે, કોઈ વડીલ મુરબ્બી છેલ્લા શ્વાસે હોય અને અમારા પર ફોન આવે કે પંડિત મહારાજ શ્રી શું કરવાનું, તો હર કોઈ પંડિતજીનો એક જ જવાબ હોય કે મહામૃત્યુંજયના જપ કરવાનો। કોઈ પણ રોગમાંથી મુક્ત કરનારો દેવ હોય તો મહાદેવ છે, અને એ માટે ચંદ્ર ગયો ભગવાન શિવ પાસે અને શિવની પ્રાર્થના કરી, આત્મા તમ ગિરિજામતિ સહચરા પ્રાણામ શરીરમ ગુહે। અમારા શંકરાચાર્ય મહારાજે માનસ પૂજામાં લખ્યું છે, માનસ પૂજા અને બે હાથ જોડી અને સમુદ્ર કિનારે ચંદ્રએ ભગવાન શિવની પૂજા કરી, શું બોલ્યો, ભાવ ઓર પ્રેમથી તમ ગિરિજામતિ
शब्द बोलायो मन बाहुग में अश्लोक रो समझो शिव मानस पूजानो त्रिजो मंत्र निंद्रा समा विस्थिति जरे जरे अपने अपने निंद्रा में होए तेरा विस्थिति के हुई समाधि के हुई अपने सुई जाइए पछी गए अपन खबर पड़े तुमने पूछो हां के ना तो बोलो खबर पड़े निंद्रा समाधि स्थिति भगवान शिव माटे एक शब्द वपरायो महादेव माटे एक एक श्लोक पर सात सात दिवस कथा थई सके एक श्लोक पर सात दिवस बोलवो हो तो बोली सकाय महादेव केवो छे तो निंद्रा मां समाधि स्थिति मां पण कोई रक्षण करे ने एनु नाम देवाधिदेव महादेव छे मारी मत में साहेब समाधि स्थिति અને એટલા માટે મહાદેવને કીધું સાહેબ નારી સદાય પૂજ્યંતુ હા
નારીની સદાય પૂજા કરતો રહો સાહેબ. અને દમણમાં કબાટની ચાવી આ લોકો પાસે છે એટલે તો સાહેબ મહાદેવની મૂર્તિ માટે ઉદારતાથી લોકો દાન આપી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના જોડાણથી ઉદાહરણ. આજે કથામાં આવી મેં કીધું અહીં અમારે પ્રતિષ્ઠિત ભક્તજનો આગેવાનો યહાં બિરાજમાન હૈ. મેં આગળ પણ કથામાં એક દિવસ કીધું કે સાહેબ જેની 56 ની છાતી હોઈને એ જ મહાદેવ માટે દાન કરી શકે એકવાર જોરદાર તાળીઓ આગળ રાખી વધારીએ સાહેબ. હા નારી એ નારાયણની છે, નારી વંદનીય છે. અને એ સમયે ભગવાન શિવે માફી માંગી, શિવ પાસે માફી માંગી ચંદ્રે, હે મહાદેવ ભૂલ મારી સ્વીકારી લીધું. આ દુનિયામાં ભૂલ સ્વીકારી લઈને એનો વિજય નિશ્ચિત છે. ઓર દૂસરી વાત બોલ રહા હું કે પસ્તાવો થાય ને મોટામાં મોટું પ્રાયશ્ચિત છે. જેને જીવનમાં પસ્તાવો થાય ને એ મોટામાં મોટું પ્રાયશ્ચિત છે. અને એ ચંદ્રએ માફી માંગી અને મહાદેવે કીધું કે ચંદ્ર તને માફી તો આપું પણ કેટલી, કે તો મહિનાના બે પક્ષ આવે. ધ્યાનથી સાંભળજો, આપણે અંધારિયું ને અજમાડ્યું બોલીએ આપણી આપણી ગામડાની ભાષામાં, તો એનું વર્ણન કરો. ત્યારે મહાદેવે ખુદ સમુદ્રના તટ પર એટલું કીધું કે હે ચંદ્ર તને 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 એટલો આશીર્વાદ આપી શકું કે મુખમાંથી નીકળેલો શ્રાપ અને મુખમાંથી નીકળેલો આશીર્વાદ કોઈ દિવસ મિથ્યા થતો નથી. કારણ કે મોઢામાંથી નીકળેલા શબ્દ અને બંદૂકમાંથી નીકળેલી ગોળી કોઈ દિવસ પાછી આવતી નથી. ઇસીલિયે એક શાયરને લિખા હૈ, શબ્દ સંભાલ કો બોલીએ શબ્દ કો હાથ ના પાઉં, શબ્દ સંભાલ કો બોલીએ શબ્દ કો હાથ ના પાઉં, એક બને ઔષધિ ઓર એક બને ઘાવ. કોઈના માટે સારો શબ્દ બોલો ને તો એની દવા બની જાય દવા, અને કોઈ માટે ખરાબ શબ્દ બોલો તો એને ઘા લાગી જાય સાહેબ. આપણે ચોથા ધોરણમાં ભણતા જેને ગુજરાતી સ્કૂલમાં ધ્યાન આપ્યું હોય તેને આ વાતની ખબર હોય, આપ્યું હોય તો શું કે તલવારની ધાર કરતા જીભની ધાર તેજ હોય છે, તલવારની ધાર કરતા જીભની ધાર તેજ હોય છે. અને ચંદ્રએ માફી માંગી, મહાદેવને કીધું માફ કરો. મહાદેવ કહે એટલું જ તને આપી શકું કે એકમથી પૂનમ સુધી, સાંભળજો, મહિનાના શુક્લ પક્ષમાં એકમ સે પૂર્ણિમા તક તને ક્ષય રોગ લાગુ પડશે નહીં, તું રોગમાંથી મુક્ત રહીશ. અને પૂર્ણિમા છે અમાવાસ્ય તક, પૂનમથી અમાસ તક અમાસ સુધી તને તને ક્ષય રોગ લાગુ પડશે, એટલે એ સમય દરમિયાન તું તેજહીન રહીશ. તેજહીન જેને આપણી ભાષામાં આપણે અંધારિયું કહીએ છીએ. શું કહીએ છીએ? અંધારિયું. અને એકમથી પૂનમ હોય તેને આપણે શું કહીએ છીએ? અજવાળિયું. શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ, એટલા માટે સોમનાથના દર્શન એમ કે ભાઈ કે શુક્લ પક્ષમાં શ્રેષ્ઠ માનવામાં આવે. આમ તો આખો મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે, પણ શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં શ્રેષ્ઠ માનવામાં આવે. એમાં પણ અમારા વિદ્વાન મહાપુર પિતૃ પક્ષમાં જો સોમનાથના દર્શન થાય તો પિતૃને મુક્તિ આપનારો દેવ મહાદેવ છે કહેવાયું છે. અને એ ભગવાન શિવની ઉપાસના અને ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કર્યો. અને ચંદ્રને મહાદેવે કીધું બોલ બીજું શું આપું. મહાદેવને ચંદ્ર એટલું કીધું કે હે મહાદેવ હવે જ્યોતિર્લિંગ રૂપે તમારી અહીં કાયમ માટે પૂજા કરું ને એ માટે પ્રગટ થાઓ, તમે અહીં બિરાજમાન પ્રગટ થાઓ. અને એ સ્થાન પર જ્યાં સમુદ્રના કિનારે આજે પણ જ્યાં સોમનાથ દાદાનું મહાશિવાલય સ્થપાયું ત્યાં ચંદ્રએ ભગવાન શિવની ઉપાસના કરી 125 કરોડ મહામૃત્યુંજયના પાઠ કરી જગ્યાની સિદ્ધિ મેળવી. એટલા માટે આજે પણ જે પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતની અંદર આવેલું સોમનાથ એનું વિશેષ મહત્વ છે. બોલીએ સોમનાથ મહાદેવ. અને એ સોમનાથ હજી સોમનાથની કથા, ચંદ્ર દ્વારા પૂજાથી પ્રાપ્ત થયેલું લિંગ એનું નામ સોમનાથ છે. તમને આખી કથા યાદ રહેવાની નથી અને મારે યાદ રખાવી પણ, તો પાછા દમણમાં બોલાવો ને, પણ એટલું તમને યાદ રહેવું જોઈએ કે પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ જે પ્રગટ થયું ને એ કોના દ્વારા પ્રગટ થયું? ચંદ્ર દ્વારા. કોના દ્વારા? ચંદ્ર. ચંદ્ર એટલે સોમ અને ઈશ્વર એટલે નાથ, એટલે રૂપ નામ પડ્યું સોમનાથ, બીજું નામ પડ્યું સોમેશ્વર મહાદેવ. સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરી અને આવો એક મિનિટ સોમનાથ દાદાને યાદ કરી ભાવ ઓર પ્રેમ સે જય સોમનાથ જય દ્વારકે જય સોમનાથ જય દ્વારકે જય મોનો વિશ્વનાથ સ્વર્ણ અક્ષર કવિયો
मंडे मेरी मंडे। एक बाजू महादेव की कथा, मेहमानों की उपस्थिति, समुद्र नारायण, स्मशान नारायण, शिव नारायण, जहां त्रिवेणी संगम के साथ ताली कैसी बजानी चाहिए। यहां पधारे हुए दादरा नगर हवेली और दमन दीव के आईजी साहब, आईजी साहब के लिए एक हाथ बढ़ाकर मैं व्यासपीठ से प्रार्थना करता हूं। साहब पधारो, हाथ ऊपर सबके। ये कथा इतनी अच्छी हो रही है उसमें शिव और प्रशासन का भी बहुत बड़ा हाथ है। हाथ बढ़ाकर तालियों के गड़गड़ाहट के साथ हरि बोल, सबके हाथ बढ़ाकर। धीरज भाई, हाँ धीरज भाई स्वागत करेंगे साहब का, हाथ बढ़ाकर सबका। हेलो, हमारे आईजी साहब का स्वागत समिति के सदस्य धीरू भाई से निवेदन, उनको कुछ कुछ देके स्वागत करेंगे। इसके बाद अशोक भाई समिति के चेयरमैन से निवेदन, उसको माला पहना के स्वागत करेंगे। पूरे पुलिस डिपार्टमेंट ने जिस प्रकार से हम सबको सहयोग दिया, मैं हृदय से उनका अभिनंदन करता हूँ, उनका आभार प्रकट करता हूँ। साथ में एक ही वाक्य में कहूँगा कि मैं जरूर इस कथा में आऊँगा। तो आज हम उनका समिति की ओर से बहुत बहुत आभार प्रकट करते हैं। संघ प्रशासन ने जितना सहयोग किया उनके लिए भी समिति हृदय से आभार करती है, अभिनंदन करती है। बहुत बहुत धन्यवाद प्रशासन, आजी साहेब, राजकीय आगेवान, शिव भक्त, मेरी माताएं, भाइयों बहनों, एक साथ
शिव पुराण में लिखा सपना ना पर दुख ना भी इतना माने भगवान शिव ने एक श्लोक बोला है। हम पाठशाला में पढ़ते थे तो ये श्लोक का बहुत बहुत हम मेरे गुरुजी पढ़ाते थे। एक ही लिटी सुने सब बोले निंद्रा समाधि स्थिति। भगवान शिव के लिए ऐसे तो हम सबके रक्षक माने हैं, लेकिन जब हम समाधि में होते हैं और हर जीव 24 घंटे में 8 घंटा समाधि में होता है, हर जीव, हम भी और आप भी, हर जीव, चाहे कितने भी अमीर हो, चाहे कितने भी रंग हो, हर जीव 8 घंटा समाधि में होते हैं। वहां सिर्फ श्वास ही चलता है, दूसरा कुछ नहीं चलता। एक 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 चलता है, मन चलता है, लेकिन कहां चलता है वो पता नहीं। हम होते हैं दमन में और मन अमेरिका में भी चलता होगा। कब? जब समाधि में होते हैं। वो समाधि के स्थान पे जो रक्षा करते हैं, इसीलिए भगवान शिव का मानस मुझे में शंकराचार्य महाराज जी बोलते हैं निंद्रा समाधि स्थिति। संचार पदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वं गिरो या कर्म करो मिथं तदखिलं शंभो तवार्दनम्। ये हमारा संस्कृत और आध्यात्मिक शक्ति इतनी है, एक शब्द के 7 दिन बोले तो भी नहीं बोला जाता। सोमनाथ दादा को प्रणाम करते हुए दो हाथ, सोमनाथ दादा की जय जयकार। पहला ज्योतिर्लिंग जो प्रकट हुआ उसका नाम सोमनाथ है। बोलिए सोमनाथ महादेव की जय। जो सम्मान से आई जरा मेहमान होना बीजू ज्योतिर्लिंग मल्लिकार्जुन की कथा सांभवी है। पहला हमारे बीच में जिला परिषद के सदस्य दमनवाड़ा जी फाल्गुनी बेन पटेल और उनके पतिदेव साथ में वो स्टेज पे आए कृपया, उनका भी समिति के सदस्यों से निवेदन, पुष्प गुच्छ देके हम स्वागत करेंगे। इसके बाद दोधी माता मंदिर मगरवाड़ा थी पण भाईओ आव्या छे, एमनो पण स्वागत करीशुं। शीतल भाई, मुकेश भाई कामडे, उपेन्द्र भाई स्टेज पर आवशे। एक बार हमने हाथ ऊपर करी जोरदार तालियों ना गला ठोका दिए। पहला तो महिला शक्ति से नारी शक्ति से एक बार आओ
एक बार हाथ ऊपर करी जोरदार ताली होना गड्ढा टूट गई है। आयोजक तरफ थी खूब खूब एमनो पहला तो आभार मानवामां आवे छे। आ फाल्गुनी बेने आ स्मशान ने नवनीकरण माटे अने हूँ कायम बोलू के मरवानुं मन थाय एवुं स्मशान बनाव्युं छे। हा जहां सिंह होगे समुद्र होगा स्मशान होगा। अने ए फाल्गुनी बेन नितेशभाई पटेल द्वारा जिला पंचायत ना सभ्य 56 लाख नो गार्डन आनी अंदर गार्डन माटे 56 लाख रूपया जिला पंचायत माथी एमने आपने फाळवी आप्या छे। ज्यारथी आ कथानी शुरुआत थई छे त्यारथी मने याद छे સસુખભાઈ કે જ્યારે જ્યારે હું મીટિંગમાં આવું છું ત્યારે બેનની ઉપસ્થિતિ હોય છે। એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગડાટ ઉઠાવીએ। દમણ કે દેવભૂમિ કે અંદર યહાં 7 પર્યટક આતે હૈ હાં પહેલે મહાદેવ કા દર્શન કરેંગે હૈ फिर समुद्र नारायण मान लेकिन पहले महादेव का दर्शन करेंगे। और मैं बहुत बार बोल चुका हूं कि जीव की मुक्ति के लिए शिव श्रेष्ठ मार्ग है, ऐसा याद रखो साहब। शिव लोक के लिए अने आ स्मशान में आवशे अने जारे गार्डन नी अंदर नो अनुभव अने ये 56 लाख रुपया एना पेलामांथी फाळव्या छे। एक बार हाथ ऊपर करी जोरदार तालियोना गड़ाटी उठावीए। અને એમના તરફથી દાન એમના એમને પોતાના તરફથી એ બાજુ કોઈ ગ્રાન્ટ બાંટ બાંટ નથી ધ્યાન રાખજો એમના પોતાના તરફથી જ્યારે કથાનું આમ કહેવાય ને નાળિયેર અપાયું એના એના પછીનું બધા પહેલું દાન હશે। હું ખોટો ન પડતો હતો અહીંયા મીટિંગમાં અમે આવ્યા હતા ત્યારે જ મને કીધું હતું અશોકભાઈને કે 1,11,000 રૂપિયા 111 રૂપિયા દાન મળ્યું છે। એકવાર જોરદાર તાળીઓના ગડાથી ઉઠાવીએ। હાથ ઉપર કરી ખૂબ સારા શિવ ભક્ત છે હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગડાથી ઉઠાવીએ તમામને હાથ ઉપર। જ્યારથી આ ચાલુ થયું છે આપનું સ્મશાનનું કામ ત્યારથી આ બહેને એટલી બધી મહેનત કરી છે આ જે અમારા શિવ ભક્ત છે જે મહારાજ બેસવાના છે તેની જગ્યા બી પવિત્ર હોવા જોઈએ એ રીતે એમને ગાર્ડન માટે 6 મહિનાથી ટેબલે ટેબલે જઈને આ પાસ કરાવી છે। એમડી સાહેબ તો પાસ કરી દે પણ પછી ફાઇલ ક્યાં ક્યાં અટકે તે બધું ખરેખર બહુ ત્યારથી એકદમ મહેનત કરી છે એમને તો ખૂબ ખૂબ આભાર તમારો એમનું સ્વાગત। ઉષા કિરણ રાણા કરશે हमारे पीयूषभाई पटेल कृष्ण परिवार के अग्रणी अंकलेश्वर से पधारे हैं और हमारे वडाप्रधान नरेंद्र मोदी के भाई पंकज भाई मोदी के साथ सदा ही रहते हैं ऐसे हमारे पीयूषभाई पटेल को भी एक बार हाथ ऊपर करके तालियों के गड़े आपसे बधाई जाते हैं। प्रमोद भाई नितेश भाई स्वागत स्वागत करेंगे कृष्ण परिवार से जो आए हैं पीयूष भाई का स्वागत हम करेंगे। ईश्वर भाई रोहिदास भाई और बद्दू भाई को निवेदन ऊपर आए जो मगरवाड़ा से दूधी माता से लोग आए उनका भी स्वागत करेंगे। दो लोग आएंगे पीयूष भाई के साथ जो भक्त आए हुए कृष्ण परिवार के उनको भी निवेदन वो कृपया मंच पे आए। हमारे बीच में ये दूधी माता मंदिर के सब आगेवान है मंदिर के मगरवाड़ा के मुकेश भाई विष्णु भाई कामली उनकी ओर से हमको 11,111 रुपया का दान मिला है। शीतल भाई नटू भाई पटेल जो साथ में है उनका 5,555 रुपया। उनकी धर्मपत्नी जिला पंचायत की मगरवाड़ा की सदस्य है गोदावरी बेन शीतल भाई उनकी तरफ से भी 5,555। भूपेंद्र भाई नारायण भाई पटेल मगरवाड़ा के आगेवान है पटेल समाज के उनकी ओर से भी 5,555 हमको दान मिला है। बहुत बहुत आभार धन्यवाद करता हूँ मैं आपका। समिति के सदस्यों के निवेदन दोनों महानुभाव को हम पुष्प गुच्छ देकर स्वागत करेंगे। हमारे बीच में कृष्ण परिवार के बहने और भाइयों सब आए हैं उषा बेन को निवेदन उनको पुष्प दे के स्वागत करेंगे। जितने भी कुंभ मेला में कथा होती है बापू की उनका सभी आयोजन ये हमारे पीयूष भाई ही करते हैं। जोरदार तालियों से उनका हम हार्दिक स्वागत करेंगे। अंकलेश्वर से आए हुए हमारे बीच में हम सबका सौभाग्य है कि हमारे बीच में ऐसे महानुभव आए हैं। आज हम सबके गौरव का दिन है। पीयूष भाई हमारे बीच में उपस्थित हैं।
बहुत ही आज हम सब के लिए एक अच्छा दिन रहा, गौरव का दिन रहा। हमारे बीच में दमन दीव दादरा नगर हवेली के आईजी साहब आए हमारे लिए, जोरदार तालियों से उनका मैं हृदय से आभार अभिनंदन करता हूँ। दमन इंडस्ट्री एसोसिएशन के प्रमुख भी हमारे बीच में आए हैं, पवन अग्रवाल जी, बहुत सरल स्वभाव के। जब भी कुछ काम से हम जाते हैं तो वो ना नहीं कहते, ऐसे उनका व्यक्तित्व है। हमारे मुकेश भाई गोसावी, हमारे पंचायत के सदस्य उपेन भाई, हर दिन पत्रकार अपने यहाँ से फोटो ले जाना और सारी खबर छाप के पूरे समाज को बताना उनका काम रहा। बहुत बहुत मैं आभार अभिनंदन करता हूँ, बहुत बहुत धन्यवाद करता हूँ। इसके बाद हम 12 ज्योतिर्लिंग की पूजा करने वाले हैं, तो उसमें सभी यजमानों को आज हम 6 ज्योतिर्लिंग की पूजा करेंगे। उसमें एक यजमान हमारे जो मुख्य यजमान हैं शीतल बहन और उसका हस्बैंड जगदीश भाई वो रहेंगे। इसके अलावा हम 5 यजमान करने वाले हैं, उनकी जो दान की राशि है 1100 रुपये रखी है, उसमें से एक पीएल पटेल साहब मुझे लगता पूजा करने वाले हैं। इसके बाद 4 लोग और आज के दिन अगर किसी की इच्छा है पूजा करने की ज्योतिर्लिंग की तो वो अशोक भाई या प्रमोद भाई को नाम लिखवा लें। फिर हम कल वापस 6 की पूजा करेंगे, उसमें एक कॉमन रहेगा हमारा मुख्य यजमान शीतल बहन और जगदीश भाई, और 5 लोगों को पूजा करने की ज्योतिर्लिंग की पूजा करने की इच्छा है तो वो भी नाम लिखवा लें। मैं हृदय से आप सबका अभिनंदन करता हूँ, आभार प्रकट करता हूँ, बहुत बहुत धन्यवाद भारत। बहुत धन्यवाद आईजी साहब, आपका हृदय से अभिनंदन आभार। अग्रवाल जी बहुत बहुत धन्यवाद, उनके साथ इंडस्ट्री के जो भाई आए हैं उनका भी आभार। उमेश भाई पटेल यूथ एक्शन फोर्स के जो प्रमुख हैं, युवा हमारे बीच में उपस्थित थे कुटिया में, उनको मंच पे आमंत्रित करता हूँ। पूज्य बापू का सम्मान करेंगे और प्रमोद भाई पप्पू भाई साहब उनसे निवेदन करूँगा, उनको पुष्प गुच्छे देकर सम्मान करेंगे। पहले उमेश भाई पूज्य बापू की जोरदार तालियों से हमारे हाथ ऊपर करें, महादेव ने बताओ तालियों ना करना थी। प्रमोद भाई साहब से निवेदन, उमेश भाई का पूछ पूछ देके स्वागत करेंगे। इसके बाद नीला बेन राणा को निवेदन, उमेश भाई की पत्नी का स्वागत करेंगे। हाथ ऊपर
ઉપર કરી મહાદેવને બે મિનિટમાં મેં યાદ કરી એક સાથે બધાના હાથ ઉપર કાર્તિક મહારાજ એમ કે બા હોય કે બરાબર સેલમ જ્યોતિર્લિંગ સેલમ પર્વત પર પહોંચે
ત્યાં નારદજી એને મળે છે. નારદજી પૂછે કે હે કાર્તિક મહારાજ, આટલા જલ્દી ઉતાવળમાં ક્યાં જાઓ છો? મહારાજ આટલી બધી જલ્દીમાં ક્યાં જાઓ છો? અને ત્યારે કાર્તિક મહારાજ કહે કે હે નારદજી, હમણાં મારી પાસે વાત કરવાનો સમય નથી. મારા પિતાશ્રી ભગવાન ભોળાનાથે આદેશ કર્યો કે પૃથ્વીની પ્રદક્ષિણા કરે કે ના આવે એના પહેલા લગ્ન કરું. ગણેશ પણ ગયો હશે, મારે પહેલા પહોંચવું છે, અત્યારે મારી પાસે સમય નથી, મને અત્યારે જવા દો. અને ત્યારે જે સ્થાન પર નારદજીએ કાર્તિક મહારાજને પહેલા સમાચાર આપ્યા છે, હે મહારાજ ઉભા રહો, એક વાત કરવી છે, મારે એક વાત કરવી છે. કાર્તિક મહારાજ કહે પણ જલ્દી બોલો, મારી પાસે સમય નથી. ત્યારે નારદજી કહે, હે કાર્તિક મહારાજ, તમે જેના માટે જલ્દી જવા નીકળ્યા છો ને, ત્યાં તો ગણેશના લગ્ન પણ થયા છે અને લાભ અને શુભનો જન્મ પણ થઈ ગયો છે. કાર્તિક મહારાજ માન્યા નહીં અને બધા થોડા સંતો વચ્ચે ચર્ચા કરી. કાર્તિક મહારાજને એમ થયું કે મારા પિતા મહાદેવે મારી સાથે કપટ કર્યું છે, ભગવાન શિવે મારી સાથે કપટ કર્યું, હવે મારે અહીંથી એક ડગલું પણ આગળ ચાલવું નથી, અહીં મારે સ્થિર થઈ ગયું, એક પણ ડગલું મારે આગળ ન ચાલવું, અહીં સ્થિર થવું છે. કાર્તિક મહારાજ એ જ ઘડીએ સ્થિર થયા. ભગવાન મહાદેવ ઉપર કાર્તિક મહારાજને અપ્રેમ થયો, અપ્રેમ. અને જેવો અપ્રેમ થયો ને, એટલે કાર્તિક મહારાજ ત્યાં સ્થિર થયા, કાર્તિક મહારાજ ત્યાં બેસી ગયા. ભગવાન શિવ અને માં પાર્વતીને ખબર પડી કે કાર્તિક નારદજી ગયા, ભગવાન શિવ અને માં પાર્વતીને વાત કરી. અને જેવી વાત સાંભળી, ભગવાન શિવ અને પાર્વતી બંને કાર્તિક મહારાજને મળવા માટે શ્રી શૈલમ પર્વત પર આવે છે. અને શૈલમ પર્વત પર આવે, અને શૈલમ પર્વત પર આવે કાર્તિક મહારાજને ખબર પડી, કાર્તિક મહારાજ ત્યાંથી 3 યોજન દૂર જતા રહ્યા, મારે મહાદેવને મળવું નથી, મારા પિતાશ્રીએ મારી સાથે કપટ કર્યું છે. નારદ બહુ સમજાવે, કાર્તિક મહારાજ નસ માન્યા. તમામ દેવતાઓ, નારદ, ઇન્દ્ર, કુબેર, લોકપાલ, દિકપાલ, યશસ્વા, ગાંધર્વ, રાક્ષસ, વેતાળ, કૃષ્ણ, ભૈરવ, તમામ દેવાધિદેવો, ઇન્દ્ર દેવતાને લઈ અને કાર્તિક મહારાજ પાસે જાય છે. મહારાજ, ભગવાન શિવનું આમાં કોઈ જ ભૂલ નથી. કાર્તિક મહારાજ આવે, ભગવાન શિવે વાત કરી, પણ કાર્તિક મહારાજ કહે, હું અહીંથી એક પણ ડગલું આગળ ચાલું નહીં, મારે અહીં સ્થિર થવું છે. એક જ શિવલિંગમાં શિવ અને પાર્વતીના બંનેના દર્શન થતા હોય, એક એક જ્યોતિર્લિંગની એક એક વિશિષ્ટતા છે. મારી માતા બહેનો, એક લિંગમાં મલ્લિકાર્જુન, મલ્લિકા અર્જુન એટલે એ શિવલિંગની ત્યાં સ્થાપના થઈ. કાર્તિક મહારાજે શિવલિંગની સ્થાપના કરી અને કાર્તિક મહારાજ જ્યોતિર્લિંગ રૂપે ત્યાં પૂજા કરે, પણ કાર્તિક મહારાજ કૈલાસ જવા ના પાડે એટલે ભગવાન શિવે વરદાન આપ્યું કે અહીંયા મહિનાના પહેલા 15 દિવસ મલ્લિકા રહેશે. મલ્લિકા એટલે માં પાર્વતી, મલ્લિકા એટલે માં પાર્વતી. મહિનાના પહેલા દિવસે શિવલિંગની અંદર માં પાર્વતી રહેશે અને મહિનાના બીજા 15 દિવસ એ શિવલિંગની અંદર અર્જુન એટલે મહાદેવ રહેશે. કાર્તિક મહારાજ આગળ જવાની ના પાડી અને ભગવાન શિવ અને પાર્વતી કાર્તિકને મળવા માટે ત્યાં સ્થિર થયા અને શિવલિંગની સ્થાપના કરી. અને જે શિવલિંગની સ્થાપના કરી, શૈલમ પર્વત, મલ્લિકા અર્જુન એટલે એક શબ્દ બોલાય, કયો? શ્રી શૈલે મલ્લિકા અર્જુન, અને ત્યાં શિવલિંગની સ્થાપના કરી અને મલ્લિકા અર્જુન ભગવાન શિવ અને પાર્વતી. એટલા માટે મારી માતા બહેનો, આજે જ્યોતિર્લિંગની વિસ્તૃત માહિતી આપું છું, એમાં કહી દઉં કે જે શૈલમના દર્શન કરે ને એને શિવ પાર્વતીના દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે, સાહેબ યાદ રાખજો. અને એ મલ્લિકા અર્જુન કાર્તિક મહારાજની કૃપાથી પ્રાપ્ત થયું. અને ત્યારે કાર્તિક મહારાજને થોડો ક્રોધ ઓછો થયો. દેવગણ દ્વારા પૂછવામાં આવ્યું કે મહારાજ શું જોઈએ છે? ભગવાન શિવ બોલ્યા, કાર્તિક મહારાજ શું જોઈએ છે? ત્યારે ભગવાન શિવને કાર્તિક મહારાજે એટલું કીધું, બીજું કઈ નહીં પણ હે મહાદેવ, તમારું જ્યોતિર્લિંગ રૂપે આ સ્થાન પર પૂજા કરું ને એવું મને વરદાન આપો. અને ભગવાન શિવે તથાસ્તુ કીધું અને બીજું જ્યોતિર્લિંગ, જે શિવલિંગની અંદર મલ્લિકા અર્જુન રૂપે બીજી જ્યોતિર્લિંગની સ્થાપના થઈ, પ્રાણ પુરાયો. એટલા માટે એમ કહેવાય કે બીજું જ્યોતિર્લિંગ શ્રી મલ્લિકા અર્જુન કાર્તિક મહારાજની કૃપાથી પ્રાપ્ત થયું છે. બોલે મલ્લિકા અર્જુનેશ્વર મહારાજ. પહેલું સોમનાથ એ
सोमनाथ ज्योतिर्लिंग बीजू मल्लिकार्जुन ज्योतिर्लिंग तमने बीजू कहीं ना आवड़े तो कहीं नहीं पण एटलू कही दऊं के सोमनाथ चंद्र की कृपा थी प्राप्त थयो मल्लिकार्जुन को कृपा थी कार्तिक महाराज की कृपा थी प्राप्त थयो बीजा ज्योतिर्लिंग की कथा और तीजा ज्योतिर्लिंग की कथा गाई हमारा विद्वान महापुरुष बोले उज्जैन्याम महाकाल बोलो बता उज्जैन्याम हाँ आपनो मित्र बाहर ज्योतिर्लिंग में आपनो कोई मित्र हो मित्र तो न बना हुए पर भगवान बदा हुए पर एक इष्ट देव हुए हैं हूँ घनी बार कहूँ कि पूजा बदा नहीं करो पर एक तुम्हारो कौन हो इष्ट देव मित्र दुनिया हो पर एक पत्र मित्र हो क्या मित्र हो पत्र मित्र नेनु नाम छे उज्जैनिया महाकाल कालों का काल उसका नाम महाकाल है अकाल मृत्यु अमरे जो कार्य करे चांडाल का काल उसका क्या बिगाड़े जो भक्त है महाकाल का साहेब अकाल मृत्यु अमरे है उज्जैन अंदर सिप्रा नदी ना किनारे आवेलु हुआ जेन उज्जैन में एक बीजू नाम से अवंतिकापुरी शु नाम से अवंतिकापुरी अने सिप्रा नदी ना तट पर महाकालेश्वर महादेव भगवान ज्योतिर्लिंग प्रस्थापित था जरे कोई शिव ना भक्त पर काल बनी ना आवे ने जरे कालो नो काल बने एनु नाम महा काल छे गम्मे ओ काल ने जेम जेम फुटबॉल नो खिलाड़ी बॉल ने एक पाटू मारे अने आम गोल करी नाखे एम महादेव ना भक्त पर कोई पण काल आवे ने तो मारो महाकाल एक बाटू मारी ने गोल करी नाखे वो महाकाल छे आज एनी विशिष्टता छे आज पण उज्जैनना स्मशान उज्जैनना शिवालयमां स्मशाननी भस्म छोड़वामां आवे छे एक दिवस कथामां कीधेलुं भस्मनी कथानो महत्व समजावती वखते तमने याद होय तो भस्म छोड़वामां आवे छे અને બીજી એક લીટીમાં અમારા વિદ્વાન મહાપુરુષો જ્યાં સુધી કહે ઉજ્જૈનનો સાંભળજો અવાજ સાંભળવા જેવી છે ઉજ્જૈનનો હર જીવ શિવ છે ઉજ્જૈનનો હર જીવ શિવ છે કારણ કે કોનું મુર્દુ રાત્રે બળે અને કોની ભસ્મ શિવ પર ચડે એ કોઈને ખબર નથી અને એ ઉજ્જૈનની અંદર વેદપ્રિય નામનો બ્રાહ્મણ રહેતો હતો બાજુમાં એક પર્વત પર્વત પર દૂષણ નામનો રાક્ષસ રહેતો હતો જેને જ્યોતિર્લિંગની કથા વાંચી હોય એને ખબર હોય बाजू मार्ग तो रत्नमाला नाम नो पर्वत ने रत्नमाला नाम ना पर्वत पर एक दूसरे नाम नो राक्षस रहे आध्यात्मिकता नो विरोधी तो हाँ आखा उज्जैन में भक्ति बन कर आवी मुझ भगवान मारी पूजा करो ब्राह्मणों ना खबा बरती यज्ञ पवित्र उतारे लीधी यज्ञ बंध है पूजा बंध है भगवान नु नाम न लेवानो एवा अहेवाल एवी 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 एक 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 धमकी भरी बार पाड़ी આખા ઉજ્જૈન ની અંદર લોકોએ પૂજા બંધ કરી પણ ઉજ્જૈન ની અંદર એક વીર પુરુષ એક શિવ પુરુષ એનું નામ વેદપ્રિય નામનો બ્રાહ્મણ હતો વેદપ્રિય નામનો બ્રાહ્મણ જે અત્યારે ઉજ્જૈનનું મહાકાલેશ્વરનું મંદિર છે મહાકાલેશ્વરનું લિંગ છે ત્યાં દરરોજ બેસી અને પાર્થિવ પૂજા કરતો હતો દરરોજ સવારમાં માટીનું શિવલિંગ બનાવે સિપ્રાનું જળ લાવે જે મંત્ર આવડે મંત્ર બોલે ઓમ નમઃ शिवाय ओम नमः शिवाय लिंग बनावे आखो दिवस पूजा करे एक शब्द बोले हृदय मां श्वास मां एक शब्द से ओम नमः शिवाय बराबर सिप्रा नदी नो किनारो अने शिवलिंग नी पूजा करे पार्थिव शिवलिंग नी पूजा करे पार्थिव शिवलिंग ध्यान देजो अने कोई दूसरा नाम ना राक्षस ना दूतो ने एम कीधु के दूतो आखा उज्जैन नी अंदर शिव पूजा बंद करी पण एक ज वीर पुरुष एवो छे જેમ કહે કે મરવું મંજૂર છે પણ મહાદેવને છોડવા મંજૂર નથી સાહેબ એક જ શિવ પુરુષ ત્યારે ભગવાનનો અભિષેક કરે ગરીબ હતો બ્રાહ્મણ હતો ખબાબર યજ્ઞોપવિત હતી દૂષણ નામનો રાક્ષસ આવ્યો દૂષણ નામનો રાક્ષસના દૂતો આવ્યા એને કીધું હે વેદપ્રિય નામના બ્રાહ્મણ વેદપ્રિય કહે બોલો શિવ પૂજા બંધ કર નહીં તો મારી નાખીશું અને ત્યારે સાહેબ એ વેદપ્રિય નામનો બ્રાહ્મણે બોલ્યો કે માર મને વાંધો નથી મરવું મંજૂર છે પણ મહાદેવને છોડવા મંજૂર તારામાં ઓમ નમઃ બોલતે રહો સાહેબ ઓમ નમઃ બોલો કાંઈ બોલે ને એનો જવાબ આ એક જ આપે ઓમ નમઃ ઓમ નમઃ અકળાયા દુષણના દૂતો અકળાયા દુષણ રાજા પાસે ગયા કે રાજન આખા ઉજ્જૈનમાં શિવ પૂજા બંધ થઈ પણ એક
व्यक्ति नहीं बन करतो कौन एनु नाम से वेद प्रिय नाम नो ब्राह्मण उजिन्ना महाकाल नी मूल उत्पत्ति नी कथा कहू छु साहेब अने ते समय दूसरा नाम नो राक्षस आव्यो अने नानू एवू शिवालय अने मां पार्थी पूजा करे एटले ज्योतिर्लिंग नी जग्या कोई दिवस बदलती अपने घनी वार थाय के अपने नाना भोयरा मां जईए अंदर थी जईए तबड़ो तोड़ी ने मोटू बनावी देवू जोईए साहेब ज्योतिर्लिंग नी जग्या कोई दिवस बदलती अने नानू शिवालय मां गर्भगृह मां जईए अने दूसरा नाम नो राक्षस तलवार काढ़ी अने वेद प्रिय ना माथा पर मुकी ने बैठो छे बनकर नहीं करू बनकर नहीं करू आ कहीं पर बोले એટલે પેલો સામેથી પ્રત્યુત્તર આપે કયો ઓમ નમઃ એક જ જીવનમાં શબ્દ યાદ રાખવાનો ઓમ નમઃ તલવાર મારવાની તલવાર મારવાની તૈયારી તો પણ બોલો એક જ શબ્દ બોલે ઓમ નમઃ એને મૃત્યુને મહોત્સવ બનાવવાની બીક નોધી સાહેબ એક એક રાત રાત તારા હાથે મરી જાઉ અને શિવની સામે મરું ને તો મૃત્યુ મહોત્સવ બની જાય શું બની જાય શિવની સામે અગ્નિ સંસ્કાર થાય તો મૃત્યુ શું બની જાય હા અહીં અહીં 51 ફૂટની શિવજીની પ્રતિમા બેસશે ને પછી જે પણ અમારો કોઈનું પણ શરીર શાંત થશે અહીં આવશે ને એને મુક્તિ ચોક્કસ મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી સાહેબ અહીં સમુદ્ર સ્મશાન અને શિવ અને ત્યારે તલવાર લીધી बनकर नहीं करू बनकर नहीं करू बनकर नहीं करू अने जहां तलवार नो घा करवा जाए अने एकदम मारी नाखवानी तैयारी पण जे माटी नो शिवलिंग नी पूजा करता था ने तांडव अने जेऊ माटी नी शिवलिंग नी पूजा करता था जे माटी थी पोतानी जाते बनावेलु एक एक माटी मनु शिवलिंग सामे हतु एक बाजू मस्तक पर तलवार सामे दूसरो नाम नो राक्षस અને અંદરથી શબ્દ નીકળે ઓમ નમઃ અને જ્યાં દૂસર નામનો રાક્ષસ તલવાર કૂપી કરી અને એક ઘર કરવાની તૈયારી કરે અને જ્યાં ઘર તૈયારી કરે ત્યાં માટીનું શિવલિંગ ફાટ્યું અને એમાંથી મહાદેવ પ્રગટ થયા અને મહાદેવ કેવા લાગતા હતા કવિ લખે काल उसका नाम महाकाल
અને મહાકાલ ભગવાન શિવે એક પ્રહાર કર્યો અને દૂષણ નામના રાક્ષસનું મૃત્યુ થયું। અને તે સમયે બે હાથ જોડીને વેદપ્રિય નામનો બ્રાહ્મણ બોલે, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ। મહાદેવ બોલ્યા કે તારી હિંમતને પ્રણામ છે। જેને મહાદેવ પ્રણામ કરે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વધારીએ। માંગી લે તને શું જોઈએ? તુબરાજ ઇન્દ્રનો ઇન્દ્રાસન માંગશે તો પણ હું આપીશ, મહાદેવ બોલે। પણ જ્યારે વેદપ્રિય નામનો બ્રાહ્મણ એટલું બોલ્યો, હે મહાદેવ, ન ચાહીએ તેરી દોલત દુનિયા ઓર ન કંચન માલા, મેરે શિવ કી ભક્તિ દિલા દે, બીજું કઈ જોઈતું, પણ એક માટીના શિવલિંગની પૂજા કરીને બહુ કરી છે, હે મહાદેવ, એટલું વરદાન આપો કે જ્યોતિર્લિંગ રૂપે તમારી પૂજા દરરોજ કરું ને, બસ એટલા આશીર્વાદ આપો, દરરોજ સવારમાં જ્યોતિર્લિંગ રૂપે સિપરાનું જળ ચડાવું અને મારો મહાદેવ મારા પર પ્રસન્ન રહે। મહાદેવ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ્ય થાવ। હા મહાદેવ કહે, તથાસ્તુ, પણ અહીં હું કાળોનો કાળ બનીને આવીશ। શું બનીને આવીશ? કાલોનો કાળ, ઉસકા નામ મહાકાલ ભગવાનનું પ્રગટ્ય થયું। તો જયનગરની અંદર શિપ્રા નદીના કિનારે આજે પણ ત્યાં મહાકાલનું જ્યોતિર્લિંગ પ્રગટ્ય છે। તમે જાજો, દર્શન કરજો। ઉજ્જૈન નગરી અતિ પવિત્ર નગરી છે। ભગવાન કૃષ્ણનું કોલેજ પણ, યુનિવર્સિટી પણ ઉજ્જૈન નગરીના છે। સાનીપની ઋષિનો આશ્રમ, મંગળ ગ્રહની ઉત્પત્તિ, મંગળનાથ મહાદેવ પણ ઉજ્જૈનમાં છે। કાલ ભૈરવ, કાલ ભૈરવ ભગવાન શું પીવે બધાને ખબર છે? હા, એ પણ ઉજ્જૈનમાં છે। આપણા દમણમાં એવું કોઈ કરે જ નહીં, એટલે સવાલ જ નહીં, પણ એ કાલ ભૈરવની ભૂમિ એ પણ ઉજ્જૈનમાં છે। એની બાજુમાં એક સ્વયં તાંત્રિક ભૂમિ વિક્રાંત ભૈરવ માં મેરડીની સમાધિ, એ પણ ઉજ્જૈનમાં છે। અને ઉજ્જૈન નગરીને પ્રણામ કરી એ અમારા પિયુષભાઈ બેઠા છે ઉજ્જૈનની અંદર। દરેક મારી કુંભ મેળામાં ભવ્ય ભંડારા સાથે દોઢ દોઢ બબ્બે મહિનાનો પંડાલ લઈને ભવ્ય ભંડારો પિયુષભાઈ અમારે કરતા હોય છે। અને ઉજ્જૈનની અંદર કુંભ મેળામાં પણ એણે મારી શિવકથા કરાવી હતી અને એણે મને વચન આપેલું છે કે બાપુ, જ્યારે જ્યારે પણ કુંભ મેળો આવશે ત્યારે હું તમારી કથા કરાવતો રહીશ। એકવાર જોરદાર તાળીઓના ગરડાથી ઉડાવી હાથ ઉપર કરી એના પરિવાર સાથે પધાર્યા છે। તો મહાકાલ ભગવાનને પ્રણામ કરી બોલે, મહાકાલેશ્વર મહાદેવ। છ જ્યોતિર્લિંગ ની આવી દઈએ, પૂજા કરી દઈએ, બીજા નવ જ્યોતિર્લિંગ ની કથા આપણે આવતીકાલે કરશું। સમય થઈ ગયો છે, કારણ કે અભિષેક કરવાનો છે એટલા માટે। તો જે નામ વાસુભાઈ કીધું એ પ્રમાણે વારાફરતી જે નામ આવ્યા છે એ છ ભક્તો તમે મહાકાલેશ્વર ભગવાન જ્યોતિર્લિંગ લાવો। બે મિનિટ ખાલી આપણે કીર્તન કરી પહેલા અભિષેક કરશું, બીજા નવ, આજે છ જ્યોતિર્લિંગની પૂજા, છ જ્યોતિર્લિંગની પૂજા આવતીકાલે, પણ આવતીકાલે નવ જ્યોતિર્લિંગની કથા આવશે। કેટલા જ્યોતિર્લિંગની? આજે સમયના હિસાબે થોડું ત્રણ જ્યોતિર્લિંગની કથા થઈ છે, પણ આવતીકાલે નવ જ્યોતિર્લિંગની કથા આવશે। બારે બાર જ્યોતિર્લિંગ નહીં લાવો, બાવર છ જ્યોતિર્લિંગ લાવો, છ જ્યોતિર્લિંગ ને વિજયભાઈ બાવર પ્રેમથી નમઃ શિવાય। સરપંચ 11,000 રૂપિયા, લલિતાબેન ઠાકરભાઈ ટંડેલ ડોક્ટર સહી 1,100 રૂપિયા, સાંતેશ બાલુભાઈ પટેલ પટનારા 11,111, ગુલાબભાઈ દયાભાઈ પટેલ પટનારા 5,555, ગોડાડીબેન શીતલભાઈ મગરવાળા 5,600, સ્વ ગણેશભાઈ દાજીભાઈ ટંડેલ નંદીદમણ 5,001, જીતેન્દ્રભાઈ ભરતભાઈ ત્રિવેદી પીતવાડી 1,001, નરેશભાઈ મગનભાઈ ટંડેલ ડોક્ટર સેરી 5,011, ગુરુ બોરિંગવાલા મોટી દમણ 1,111, અનિલભાઈ ચંદુભાઈ બોરિંગવાલા 1,111, જરા તાળી પાડતા રહેજો બધા ધામ માટે। સ્વર્ગા લતાબેન કૌશિકભાઈ ઉપાધ્યાય નાની દમણ 5,501, દિયા નથીનભાઈ જોશી, દિયા નિતિનભાઈ જોશી લેસ્ટર લંડન 11,000, બોરિયા તળાવ ફુલવાડી મોટી દમણ 13,001, સ્વર્ગસ એક બહુ સરસ દાન છે ધ્યાન આપે, સ્વર્ગસ મનોજભાઈ ઉત્તમભાઈ સગર, સ્વર્ગસ મનોજભાઈ ઉત્તમભાઈ સગર લેસ્ટર, એના તરફથી 75,000 રૂપિયા દાન, જોરદાર તાળી હાથ ઉપર કરી। જગુભાઈ કેવડા 101, ભુક્તદાન 1,111, હા બીજું એક દાન, કાનજીભાઈ ઉપરભાઈ, કાનજીભાઈ બી
ડાંગરા કાંજીબાઈ બી ડાંગરા નવી દમણ 1,51,000 રૂપિયા અનુદાન જોરદાર તાળી કાંજીબાઈ ડાંગરા 1,51,000 મહેશભાઈ ધનજીભાઈ ડંડેલ 2001 રજનીબેન ભીખુભાઈ પટેલ દાભે 1,11,000 ઓમ શિરાણી પરિવાર પટનારા 501 રમીલાબેન કેશોભાઈ કાંદીવલ્લી 201 સાવિત્રીબેન ડાકોરભાઈ 1,501 કલ્પનાબેન અમિતભાઈ ડોંકે 1,100 દમયંતીબેન હીરાભાઈ ડંડેલ 1,001 તાળીઓના ગડા ઠેવડાવીએ હાથ ઉપર કરી કાંજીભાઈ પરિવાર તરફથી 1,51,000 રૂપિયા દાન મળ્યું છે હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગડા ઠેવડાવીએ આવતીકાલે કથાનો સમય સવારે 10-12 નો છે એક એક જ્યોતિર્લિંગ અમારા બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવ્યા છે એકવાર જોરદાર તાળીઓ નગરી ભગવાન અમતભાઈ ખૂબ સેવા કરી રહ્યા છે અને આમ એમ કહેવાય ને 108 જેવી સેવા કરી રહ્યા છે 55 પ્રમોદભાઈ મોહનલાલ રાણા કાઉન્સિલર ભગવાન શિવની મૂર્તિ અને ભગીરથ કાર્યની અંદર 55,555 એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળીઓ નગરા ઠેડાવી ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આશીર્વાદ દરરોજ જે આપણે સુકો મેવો કે જે પ્રસાદ ખાઈ રહ્યા છે ભાવિકભાઈ પંકજભાઈ દાઉદ લેસ્ટર મોટી દમણ પટેલ શેરી જોરદાર તાળી એમના માટે લેસ્ટર લંડન થી પણ ખૂબ સર્વ સમાજ નું દાન આવી રહ્યું છે સ્વસ્તિ ન ઇન્દ્ર વૃષભાઃ સ્વસ્તિ નામ ભોખા વિશ્વવિદાઃ સ્વસ્તિ નષ્ટારક્ષો વનિષ્ઠ નિર્મિ સ્વસ્તિ નૌ બૃહસ્પતિ ધાતુ પ્રિકદસવા મરુદા પુષ્માતર શુભં જાવાનો વિદ્ધે કુજગમય અગ્નિ ચિન્વા મનવ સૂર્ય ચક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્ય ભદ્રં કરણે શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષ વિદ્રાહ શ્રીરંગે તુષ્ટુભા વૃષસનવિરિસેમહિ દેવહિતં જુદાయుః శతమిందు శరదో అంతిదేవా చతరా నక్షత్రా జరసతన్నునామ్ పుత్రా సచతరో పితరో భవంతి మానో మధ్యా దీర్ఘయంతో హూ ఓం బిహారత్ జుడి నమస్కార గర్వానా మన్యందర్ భగవాన్ శివను స్మరణ గర్వాను హరి ఓం మహ వందూషణం రగదర వందే పశుపతే వందే సురసుసాంగవర్ణేనం వందే ముకుందనం ప్రియ వందే భక్తజనార్చవర్ణం వందే శివ శంకరం వందే శివ శంకరం ఓం హరి ఓం જમણા હાથની ચમચી પાણી રાખવાનો છે બધાએ ભગવાન શિવ નો અભિષેક કરીએ એનો સંકલ્પ આપણે કરવાનો છે હરિ ઓમ જમણા હાથમાં પાણી જમણા હાથમાં પાણી રાખો ચમચી રાખો તો પીવો હરિ ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુરમ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પર્વતમાશ્રિત્વા ગુરુલોકેભ્યો નમો નમઃ દમણગા મધ્યેભ્યો નમો નમઃ નામને યજમાનઃ તમારું નામ બોલી જવાનું આખું નામને યજમાન અમુક શર્મા જહમ કવટં ધારણેભ્યો નમો નમઃ બોલવાનું છે બોલો મમ આત્મન સ્મૃતિ સમૃદ્ધિ પુરાણ વેદ શાસ્ત્ર ઉક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ શ્રી શિવ મહા પુરાણ તથા નિમિત્તાય જ્યોતિર્લિંગ પૂજન અભિષેક મમ ગૃહ મધ્યે સર્વ પ્રકારે રોગ દોગ દ્વેષ ક્લેશ ભય પીડા આદિ વ્યાધિ ઉપાધિ નિવારણ અર્થે અભિષેક શ્મશાન મધ્યે રહીશ્યતે નમઃ પાણી છોડી દેવાનું છે ભગવાન ભૂતલિંગ ઉપર ઓમ શિવાર્પણમસ્તુ હાથની અંદર હવે ફૂલ ચોખા પકડી રાખવાના છે જેવી રીતે બાપુએ હમણાં કથા કરી કે બાપે દીકરાની પૂજા કરી તેવી રીતે
भगवान शिव की पूजा की अंदर प्रथम पहला गणपति भगवान ध्यान आए थे तो बे हाथ जोड़ी गणेश भगवान मन में स्मरण कर हरि ओम गजानन भूत गणाधिसेवितम् कपीत जम्बु फल चारु भक्षणम् उमासुतम सो कविनाश कारकम् नमामि विघ्नेश्वर पाद पंकजम् रिद्धि सिद्धि महान गणपते नमो नमः ध्यानम समर्पयामि फूल चोखा छोड़ी देवा गण भगवान शिव जी ने ऊपर रिद्धि सिद्धि सहित मनमाग्राधिपते नमः जल अभिषेकम कृत्याम परिपाचा हाथ नी अंदर फूल चोखा पकड़ी राखवाना भगवान शिव ज्योतिर्लिंग नो मन में स्मरण करिया आपवानो छे हरि ओम ध्याये नित्यं महेशं रजगिरिनिभं चारुचंद्रावतंसं रत्नाकल्पोज्ज्वलांगं प्रसुमृगवरा भीतिहस्तं प्रसन्नं पद्मासीनं समंस्तात् सुतमरगणेर्व्याधकृत्तिवशानं विश्वाद्यं विश्ववंद्यं निखिलवयहरं पंचवक्रं त्रिनेत्रं शंभ सदाशिवायभ्यो नमो नमः नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च छोड़ी देवाना फूल चोखागढ़ शिवार्पण नमस्तु भगवान शिवजी ने ऊपर हवे अभिषेक करवानो छे पहला एक एक चमची जल चढ़ावानो छे कोई पण एक व्यक्ति जल चढ़ाओ बाकी ना बता हाथ लगावी राखो आजूबाजू मननी अंदर ओम नमः शिवाय ओम नमः शिवाय मननी अंदर बोलतू रहेवानो छे भगवान शिव नो अभिषेक करवानो छे सब बोल ओम नमः शिवाय भाव और प्रेम थी हरि ओम धाधक धिन्ना धाधिन्ना धाधिन्ना धाधक धिन्ना धाधिन्ना धाधिन्ना पारन्ते परम विदुषो यज सदृशि स्तुतिर्ब्रह्मादीनामपि तदभसन्ना स्वयगिरौ अथवाच सर्व स्वमति परिणामावधि गुण मम पन्थानम् तव च महिमा वा मनसयो रतजागृत्याय जगितमभिधत्ते श्रुतिरपि सकस्य स्तोत्रय प्रकाश
वासिनी तयान संवा संतमया गिरी संता पिचाकसी जामि कुंगिरि संत हस्ते विवर्कस्तवे शिवांतं कुरु माहिकोसी पुरुखं जगत शिवे नवत सात्वा गिरि सच्चा पदामसी जथानः सर्वमयस्मद्घोषो मना असत अद्यवोचदधिवक्त प्रथमो देव्यो दिखक। त्यार बाद भगवान ने शिवलिंग ऊपर चंदन अबिल गुलाल कंकु चढ़ावानो छे लाइन मा हरि हि ओम मह गुलालंच स्वाचंदन ने वच सिंदुरेण समायुक्तम सौभाग्यम प्रतिगृहीतामह कुमकुम चंदन लेपित लिंगभ्यो नमो नमः वाससेभ्यो नमो नमः। हाथ नी अंदर फूल चोखा पकड़ी राखी भगवान शिव ने प्रार्थना करी आपने से हरि हि ओम मह विश्वानि देव सवितुर दुर्गानि पराशुवा तद्भद्रं तन्न आशुवः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहे तन्नो रुद्र प्रचोदयात। छोड़ी देव फूल चोखा ओ नमः पार्वते पतये हर हर महादेव हर आरार्तिकं प्रज्वलितं वंदे आरती माटे जरा जय देव जय देव जय शिव जुग स्वामी जय शिव जुग स्वामी समरू द्वादशनी ओम हर 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 महादेव सूरत सम्राट नित्य दर्शन देश शैले संभो शैले संभो मल्लिकेश्वर शिव जय स्वामी समरो राजसी समरो
संसार सार मुझे धार सदा संत मरिया रविंद भवन गवाई सैतम नमामी मंगल भगवान मंगल मंगल मंगलरी नाथ मंगलाय धरणी सर्व मंगल मांगल्ये शिवे सर्व साधि नारायण नमो सुरे नारायण नमो सुरे नारायण नमो सुरे भगवान जन्मान भगवान जितारे सर्वान्न सिंधु प्रदक्षिणा पदे पदे बदे आपके आप जो ने भगवान शिव ने राम से गोपाल भाई झड़पती स्टेज पर आवशे स्वर्गीय रमेश चंद्र जी गोयल एमना तरफ आपसे मैं निवेदन करूंगा मंच पे आए प्रमोद भाई राणा या तो भट्टू भाई से निवेदन उनका पुष्प गुच्छ देके स्वागत करेंगे सिंह साहब ऊपर आए सिंह साहब बहुत ही विद्वान व्यक्ति प्रोफेसर रह चुके मैं भट्टू भाई से निवेदन उनको पुष्प गुच्छ देके स्वागत करेंगे सिंह साहब का नौ थी बार वगे नो आती काले शिवलिंग ने पूजा थे जे यजमान पूजा करवाना हो नाम लखावे जाए बदाज आरती लई अने प्रसाद माटे बहनों ने निवेदन के प्रसाद वेचवा में मदद थे विषय ने जोईश तो रसीद लई लावा माटे सबने विनती विनंती बापू नु प्रस्थान थे एमने जवा दईश बदाज भाविक भक्तों ने निवेदन तुझे बापू ने वच्चे थी जवा माटे जग्या करीशु आपणे बधा बधाज आरती लईने जाय प्रसादी पण लईने जाय विनोदन प्रमोद भाई समितिना सभ्यो ने महाप्रसाद नो लाभ लेवा माटे अने अहींया मददरूप थवा माटे बधाए उपस्थित रहेवानुं छे कथानी पूर्णाहुति बाद आपणे बधा साथे महाप्रसाद लईशुं पूज्य बापू ने जवा माटे रस्तो करीशुं कोई पण चरण स्पर्श करवा नहीं वंदन करवा माटे विनंती शांति जाळवीशुं आवती काले परिवार सह बधा ज लोको उपस्थित रहेवानुं छे महाप्रसाद नो लाभ लईशुं कथानो समय सवारे 9:30 वागे थी स्टार्ट थशे 12:30 वागे पूर्णाहुति छे